पूजा माँ वाल्मीकि रामायण उपर स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंतालीवाड़ा नु प्रवचन कैसेट नंबर 14 तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितम् तस्मै श्रीगुरवे नमः मूकं करोति वाचा यत्कृपातमहं वन्दे परमानन्द माधवम् या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः अम्बे मातकि उमिया मातकि सद्गुरु देवकि नमः पार्वती पते हर हर महादेव हर माताओ बहनों अने धर्माभिलाषी सज्जनों महर्षि वाल्मीकि विरचित रामायणनी कथाना द्वारा मनुष्य जीवनना जुदा जुदा प्रश्नों जुदी जुदी समस्याओं ये समस्याओं की चर्चा चाली रही है। जीवन में एक एवो मेहमान आवतो होय छे जे कोई मानस ने गमतो नथी होतो अने न गमतो होवा छता पण ए जरूर आवतो होय छे। तमारा घर में जेटला मेहमानो आवे ए बधा तमने गमता नथी होता। केटलाक मेहमानो एवा होय जेनी तमे राह जोईने बैठा हो जेने जोतानी साथे तमारा शरीर में आनंदनी उर्मीनी छोड़ो उछड़वा लागे ये जल्दी आवता नथी होता।
અને કેટલાક મહેમાનો એવા હોય કે જેમને તમે જોવાનું મન ના રાખતા હો, પણ એ વગર કહે, વગર બોલાવે, વગર પ્રસંગે આવીને ઉભા રહેતા હોય છે, અને આવ્યા પછી એ જલ્દીથી ખસતા હોતા. પછી તમે બહાનું કરો, નિમિત્ત કરો, આઘા પાછા થાઓ, તમે થાઓ, પણ એ પલાઠી વાળીને બેઠા એટલે એ મહેમાનનું નામ તમે જાણો છો? એ મહેમાનનું નામ છે દુઃખ. જિંદગીમાં દુઃખ નામનો મહેમાન, ન ગમતો મહેમાન, વગર ટાઈમે વગર પ્રસંગે આવીને ઊભો રહી જતો હોય છે, અને પછી પલાઠી વાળીને એવો બેસી જાય કે તમે એને કાઢવા માંગો તો પણ એ જલ્દી નીકળે. સામાન્ય માણસની વાત જવા દો, રામ જેવા સમર્થ પુરુષ અને એમના જીવનના આખા સરવાળામાં તમે જોશો તો દુઃખ વધારે આવ્યું કે સુખ વધારે આવ્યું? સીતાજી જેવા સમર્થ સતી અને એમના આખા જીવનનો સરવાળો કરીને જોશો તો દુઃખ વધારે આવ્યું કે સુખ વધારે આવ્યું? સુખ આવ્યું, બહુ જલ્દી જતું રહ્યું, બહુ મહેમાનગતિ ના કરી, ખૂબ કહ્યું રો 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 રો, ના 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 ના, ઉતાવળ છે, પેલા બીજા ઘેર જવું છે. અને દુઃખને કહ્યું કે બીજા ઘેર જાઓ ને, કે ના આ ઘર સારું છે, આ ઘરમાં ખાટલા ગોદડા જમવાનું બધું સારું છે. રામાયણ શું છે? દુઃખની વ્યાખ્યા છે, યાદ રાખજો. દુઃખની વ્યાખ્યાનું નામ રામાયણ છે, અને દુઃખની જે વ્યાખ્યા એ જીવનની વ્યાખ્યા છે. આપણે ત્યાં જીવનને ત્રણ રીતે જોવામાં આવ્યું છે. કોઈએ બુદ્ધને પૂછ્યું જીવન શું છે, સત્ય શું છે, તથ્ય શું છે, જે સાચી વાત હોય અમને બતાવો, ત્યારે બુદ્ધે કહ્યું સર્વમ દુઃખમ, દુઃખમ દુઃખમ સર્વમ દુઃખમ, આનંદ ચારે તરફ દુઃખ જ દુઃખ દેખાય છે, દુઃખ સિવાય બીજું કશું દેખાતું, કોણ સુખી છે જો તું ચારે તરફ નજર કર. ઈશ્વરે માણસ ઉપર બહુ દયા કરી, એને અંતર્યામી ન બનાવ્યો. જો એને અંતર્યામી બનાવ્યો હોત તો આત્મહત્યા કર્યા વિના છૂટકો જ ના થાય, પણ એને બહુ દયા કરી અને એને અંતર્યામી ના બનાવ્યો. એટલે આપણે ઉપરનું જગત તો જોઈ શકીએ છીએ, પણ અંદરનું જગત જોઈ શકતા, અને અંદરનું જગત તમે જુઓ તો દુઃખથી છલકાઈ રહ્યું છે, દુઃખમ 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 દુઃખમ. પણ બુદ્ધે એક બહુ સરસ વાત કહી, એમના દર્શનની અંદર એક બહુ સરસ વાત કહી, દુઃખના નિશ્ચિત કારણો છે, અને જે નિશ્ચિત કારણો છે એને દૂર કરવાના નિશ્ચિત ઉપાયો છે, અને નિશ્ચિત ઉપાયો તમે કરો તો તમારા જીવનમાં ઘણા દુઃખો ઓછા થઈ જાય, અને જે ઘણા દુઃખો ઓછા થાય એનું નામ છે સમ્યક માર્ગ. શબ્દ ઉપર ધ્યાન દેજો, સમ્યક માર્ગ. તમારે ઊંઝા જવું છે, પણ જો તમને ચાલતા આવડે તો તમે સારી રીતે ઊંઝા પહોંચી શકો, પણ જો તમને ચાલતા ન આવડે અને તમે કોઈ વાર ડાબા હાથે ચાલો, કોઈ વાર જમણા હાથે દોટ મૂકો, કોઈ વાર વચ્ચે ચાલો, કોઈ વાર ઊંધા ચાલો, કોઈ વાર ગાડી આવતી હોય ને વચ્ચે આમ કરવા જાઓ, અને તમને જે એક્સિડન્ટ થાય અને તમારા હાથ પગ તૂટી જાય, અસમ્યક માર્ગના કારણે તૂટ્યા. જો તમે સમ્યક માર્ગ પ્રમાણે ચાલ્યા હોત તો ભલે ને સડસડાટ ગાડીઓ જતી હોય, એ ગાડીઓના દ્વારા તમને કંઈ નુકસાન થવાનું હતું. એટલે બુદ્ધે કહ્યું દુઃખ છે, અને એટલે એમના આખા માર્ગના મૂળમાં છે કરુણા. કરુણા કોના ઉપર? કરુણા દુઃખી જીવો ઉપર. શું કરુણા? સમ્યક માર્ગ બતાવો.
એને રસ્તો બતાવ, જો આ રસ્તે તું ચાલીશ તો તું સુખી, સાઈડ બતાવનારો પોલીસ સુખી, વાહનો ચાલનારા વાહનો સુખી અને બધાએ સુખી. પણ તું એક માણસ જો આડોઅવળો થઈશ તો બધાએ દુઃખી. આ સભામાં આટલા બધા માણસો બેઠેલા છે. હવે એમાં કેટલાક એવા માણસો હોય કે પહેલા આગળ આવીને બેસે અને પછી 10-15 મિનિટ થાય એટલે ઊભા થાય, અડાવડા આમ થાય, આમ જાય, આમ જાય, આમ જાય. હવે એ દુઃખી વક્તાને દુઃખી કરે અને શ્રોતાઓને પણ અસમ્યક માર્ગ છે. પણ એ ચર્ચા નહીં કરો. શંકરાચાર્યને કોઈએ પૂછ્યું, સત્ય બતાવો, રસ્તો બતાવો, તથ્ય બતાવો. એમણે કહ્યું, સર્વમ સુખમ, સુખમ સુખમ, સર્વમ સુખમ. બે છેડાની વાત છે. આખા સંસારની અંદર એક બ્રહ્મ આનંદ રૂપ, પરમાનંદ રૂપ વિલસી રહ્યો છે. દુઃખનું નામ નથી, દુઃખ કલ્પના છે, દુઃખ મિથ્યા છે, દુઃખનું કોઈ નામ નથી. બંનેમાં કેટલો મોટો ફરક છે, બંનેમાં કેટલું મોટું અંતર છે. પેલામાં શું છે? સાધનો છે. અહીંયા શું છે? સમજવાનું છે. તમે સમજી લો, તમે આત્મા છો, તમે શરીર નથી, તમે મન નથી, તમે બુદ્ધિ નથી, તમે ફલાણું નથી, તમે ફલાણું નથી. એ અમારે વૃદ્ધો બધા રોજ ગાય છે, ચિદાનંદ રૂપ શિવોહમ, શિવોહમ ચિદાનંદ રૂપ. બસ તમે શિવ સ્વરૂપ છો. કેટલીક વાર એવું બને કે તમારું દર્શન જો વાસ્તવિક ન હોય તો એ કાલ્પનિક બની જાય. તો એમાં વાસ્તવિકતા સાથે એનો મેળ ન હોય તો એ માત્ર વાચાળતા બની જાય. બોલો તો ખરા પણ જિંદગીમાં એની કોઈ અસર ન હોય. શરીર એક વાસ્તવિકતા છે, એમાં જે દુઃખો આવે છે એક વાસ્તવિકતા છે, અને તમારે એનું નિવારણ કરવું એ પણ એક બીજી વાસ્તવિકતા છે. રામાયણ શું ઈચ્છે છે? રામાયણ શું ચાહે છે? રામાયણ કહે છે, સુખ પણ સાચું છે અને દુઃખ પણ સાચું છે. એકલું દુઃખ નથી, એકલું સુખ પણ, સુખ અને દુઃખનો દ્વંદ્વ છે. અને આ દ્વંદ્વ સાચો છે, મિથ્યા નથી, કલ્પના નથી, માની લીધેલો નથી, એક વાસ્તવિકતા છે. તો જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે. પેટમાં ચૂંક આવતી હોય. હું વૃંદાવનમાં રહું ઘણા વર્ષો પહેલા, અને અમારો આશ્રમ એવો એને કોઈ દરવાજો જ નહીં, લાઇટ નહીં, ખાવાની કોઈ વ્યવસ્થા નહીં, રહેવાની વ્યવસ્થા, એક કૂવો રો, અને આ કૂવામાંથી જેટલું પાણી કાઢીને પીવું હોય એટલું, ખુલ્લો આશ્રમ. એમાં બધી રખડતી આડી અવળી ભટકતી 8-10 ગાયો આવીને બેઠી હોય. થોડો છાયો હોય ઝાડનો, 8-10 ગાયો બેઠી હોય. એકવાર એવું બન્યું કે એક ગાયને કોઈએ કંઈ છરી કે એવું કંઈ હથિયાર મારેલું, કે બહુ મોટો કાપો પડી ગયેલો, ઊંડો ઘા પડી ગયેલો, અને પછી એ ઘા પાક્યો, પછી કાગડો આવે અને એમાંથી માંસ ખીંચે. ગાય બિચારી ઘરડી. આપણે તો બધા ગૌ ભક્તો છીએ. કાગડો આવીને ગાયના ઘામાં ચાંચ મારે ને ખેંચે તો ગાય માથું હલાવે, પૂછડું આમ કરે, પણ એમ કરતા કરતા એ થાકી, એનામાં તાકાત ના રહી. મારાથી આ જોયું ના જાય, તો હું જઈને એક માટીનો લૂંદો બનાવું અને ઘા ઉપર મૂકી આવું. પણ કાગડો એવો ચતુર ને કે એના બરડા ઉપર બેસીને એક માટી કાઢી નાખે અને ઘા ખુલ્લો કરી નાખીને વળી પાછી ચાંચો મારવા માંડે. ઓહો હો, કેટલી ચાંચો મરાતી હશે, કેટલા ઘા ઉપર! એકલી ગાયના ઘા નહીં, માણસના ઘા ઉપર પણ કેટલાય કાગડાઓ ચાંચો મારતા હશે, અને કેટલાય માણસો આમ છટપટાઈ જતા હશે. પછી મને સૂજ્યું કે એમ કરું કે એના ઉપર પાટો બાંધી દઉં મોટો. મારું કપડું હતું એને ફાડ્યું, લાંબુ કર્યું, અને પછી માટી ખૂબ જાડી ચોપડી અને આખા શરીર ઉપર પાટો વીંટીને જોરથી બાંધી દીધો.
હવે આ બધું હું કરતો હતો ત્યારે મેં 5-6 સાધુઓ રોજ જમવા જઈએ અન્નક્ષેત્રમાં. એ બધા તૈયાર થઈને ઉભેલા અને હું આ કામમાં રોકાયેલો. એટલે એક બ્રહ્મચારી કે અરે ચલો ક્યુ દેરી કરતે હો? મેં કહું ભાઈ આ ગાયને જરા થોડુંક ઠીક કરીએ ને પછી જઈએ. એ જાણે દો, એ અપના અપના કર્મ ભોગવતે. આ બધા પોતપોતાના કર્મો ભોગવે છે. તુમ ક્યાં ક્યુ નહીં સમજતે હો? એ સબ અપને કિયે હુએ કર્મો કો ભોગવતે હૈ, જાણે દો ઇસકો. તો હું તો મારા કામમાં લાગી રહ્યો. મને કે ક્યાં તુમ સાધુ હુએ હો, અભી તુમ્હારા આત્મભાવ સ્થિર નહીં હુઆ હૈ. એ શરીર જો હૈ વો તો મિટ્ટી હૈ, મિટ્ટી ઇસમે કુછ નહીં હૈ. સારું કીધું, બોલવા જેવું નથી કંઈ. ગયા હવે મિટ્ટી મિટ્ટી કરતા જાય, જમતા જાય પાછા, કરે મિટ્ટી મિટ્ટી. અને દૂધપાક મળે ત્યાં સુધી શીરો ન ખાય, ને શીરો મળે ત્યાં સુધી રોટલા ના ખાય. ક્યાં તમારું દર્શન તરંગી દર્શન ના થવું જોઈએ, ધરતી ઉપરનું દર્શન થવું જોઈએ. પછી તો ઘણા દિવસો વીતી ગયા અને એમને તાવ ચડ્યો. અને અમે સાધુઓ બહુ કઠોર હૃદયના હોય. હું તમને સાચી વાત કહું, કેટલીક વાર તો અમારી માન્યતાઓ અમને કઠોર બનાવી દે. એક બીજું કારણ એ, સગી માના છોકરાઓ એકબીજાની સેવા ન કરે તો આ પારકી જણીના બધા ભેગા થયા હોય, ક્યાં કોઈની સેવા કરે? સગી માના હોય તો નથી સેવા કરતા હોતા. આ તો કોઈ બંગાળથી, કોઈ ગુજરાતથી, કોઈ પંજાબથી, કોઈ ક્યાંયથી, કોઈ એમાં વીરલો હોય અને ઊંચી ભાવનાવાળો હોય તો એ સેવા કરે. એટલે ઘણી વાર એવું બને કે માણસ તરફડતો હોય, પાણી પાણી કરતો હોય, એને પાણી ના પીવડાવે. એવી દૃષ્ટિથી ના પીવડાવે કે આ એનું પૂર્વનું ભોગવી લેવાનું છે. જો પાણી પીશે તો વરી પાછું આ બાકી રહેશે તો આવતો નવો જન્મ લેવો. હમણાં મારા ઓળખીતા એક સાધુ આવ્યા હતા, માંડલ મારે છે. મને એમણે વાત કરી, સાધુ સાધ્વીનું એક ટોળું નીકળ્યું અને એક નવી બનાવેલી સાધ્વી, નવી દીક્ષા આપેલી, સંખેશ્વરથી નીકળ્યા ગરમીના દિવસો, ઉનાળાના દિવસો, અને કંઈક આહાર બહાર એવો લીધો હશે. બહુ એક પેલી નવી સાધ્વી જે 16 વર્ષની, અને તરસ લાગી, અને પાણી થઈ રહ્યું, પેલું પાણી પીવાય. અને આ નવી નવી બનેલી સાધ્વી 16 વર્ષની, કોઈ સારા ઘરની છોકરી, જેણે કદી આવા આવા દુઃખ નહીં જોયેલા, પાણી 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 કરવા લાગી. ને સાથવાળા લોકોએ કહ્યું, હમણાં આગળ આપીએ છીએ, આગળ આવે છે, આગળ આવે છે, આગળ આવે છે. એમ કરતા 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 માંડલ નજીકના એક ગામે આવ્યા, બસ સ્ટેન્ડ. ને બસ સ્ટેન્ડે બધા માણસો બેઠેલા, એક પરિવાર કુટુંબ પોતાનો જગ કાઢીને ગ્લાસથી પાણી પીવે, ને આ સાધ્વી એટલા જોરથી દોડી, પાણી પાણી, મરું છું પાણી. પાછળના લોકો એને પકડી લીધી, પકડી લીધી અને રકઝક ચાલી, પાણી પીવું છે, પાણી પીવું છે, પાણી પીવું છે. પેલા પીવડાવાય તૈયાર, હા કે ના હો ખબરદાર પીવડાવશો. આ રકઝકમાં એ ઢળી પડી, બેભાન થઈ ગઈ, અડધા પોણા કલાકમાં દેવ થઈ ગઈ, ગુજરી ગઈ. હવે ગામમાં થોડાક કોંગ્રેસના આગેવાન ને એવા બધા સુધારક માણસો, એમણે કેસ ઉભો કર્યો, આને મારી નાખવામાં આવી છે, તરશે મારવામાં આવી છે. પછી બધું દબાઈ ગયું. પણ પ્રશ્ન મોટો એ થયો, એક તરફ અરેરાટી છે, બીજી તરફ એવી વ્યાખ્યા છે કે ધર્મ તો બચી ગયો, નહીં તો જો એને પાણી પીધું હોત તો એને કેટલા નરક ભોગવવા પડ્યા હોય. અમે સાધુઓ બહુ કઠોર હૃદયના હોઈએ છીએ. કેટલીક વાર અમારી માન્યતાઓની જડતા અમને વધારે જડ બનાવતી હોય છે. જે સહજ સ્ફુરિત માનવતા હોવી જોઈએ એની જગ્યાએ ઘરેડના કાચીનો બળદ જેમ ઘરેડમાં ફર્યા કરે એવી રીતે ફર્યા કરનારા હોઈએ છીએ. સંતો અને સુફીઓના જીવનમાં તમે જોજો, ઘરેડના હોય એવી ઘરેડ તમને જોવા નહીં મળે. તુકારામ પૂનમ ભરવા માટે
પંઢરપુર જાય, ચોમાસાના દિવસો, વરસાદ પડ્યો, નદી ભરપૂર આવી ગઈ, ઉતરી શકાય નહીં. અને પછી તુકારામે આ ભંગ જોડ્યો, પાવસ પડલા કિચડ ઝાલા, ઇઠે જ પંઢરપુર, બાવા નદિયાલા ભરપૂર, ઇઠે જ પંઢરપુર. મારું પંઢરપુર હવે અહીં જ છે. આ સંતો છે, સંતો છે એ ઘરેણના દાસ નથી હોતા, માનવતાના દાસ હોય છે. હૃદયની જે સહજ સ્ફૂર્ત જે લાગણી છે, અંદરથી બોલનારો જે આત્મા છે, એના એ દાસ હોય છે. જ્યારે રૂઢિવાદી તંત્ર છે એ ઘરેણનું દાસ હોય છે, ઘરેણ પ્રમાણે જ થવું જોઈએ. એટલે પેલા બ્રહ્મચારીને તાવ ચડ્યો, બહુ જોરથી તાવ ચડ્યો, અને બૂમો પાડે, દૈયા રે દૈયા રે, કોઈ પાણી પીલા દો, કોઈ પાણી પીલા દો. એટલે હું જ ગયો અને એમના બારણા વચ્ચે ઉભો રહ્યો. મને કહે, પાણી પીલા દો, મર રહા હું. મેં કહ્યું, તુમ આત્મા હો, તુમ શરીર નહીં હો, એ ભૂલ જાઓ, તુમ આત્મા હો, ઓર આત્મા કો પાણી કી જરૂર નહીં હૈ. મને કે મજાક મત કરો, મશ્કરી મત કરો, જલ્દી સે પાણી પીલા દો. પેલી ગાયને જ્યારે ઘા વાગ્યો ત્યારે આત્મજ્ઞાન આવ્યું, અને પોતાને જ્યારે તરસ લાગી ત્યારે જલ્દી પીલા દો. દર્શન એવું હોવું જોઈએ, તત્વજ્ઞાન એવું હોવું જોઈએ જે ધરતી ઉપર ચાલે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધી આ બંનેમાં આટલો ફરક હતો. સરદાર પટેલે જે કામ હાથમાં લીધું ને સફળ કરીને મૂક્યું, કારણ કે ધરતી ઉપર ચાલવા. અને ગાંધીજીએ જે કામ લીધા કે બીજા બધા બીજા નેતાઓ થયા, એ કામો મોટા ભાગે સફળ ન થઈ શક્યા, કારણ કે બધા આકાશમાં ચાલનારા, વિમાનમાં ચાલનારા, અધ્ધર ચાલનારા, અને આ ધરતી ઉપર ચાલનારા. રામાયણ એમ માને છે, સુખ એક વાસ્તવિકતા છે, દુઃખ એક વાસ્તવિકતા છે, અને ધર્મ એનું નામ કહેવાય જે તમને સુખનો રસ્તો બતાવે, દુઃખના રસ્તાથી નિવારણ કરી આપે. આટલું કર્યા પછી પણ તમે દુઃખ મુક્ત થઈ જશો એવું માનશો નહીં. સારામાં સારો જ્ઞાની પુરુષ હોય, સારામાં સારો નૈતિક પુરુષ હોય, રામથી વધારે કોણ જ્ઞાની હશે, સીતાથી વધારે કોણ નૈતિક હશે? એને દુઃખ આવે, એને દુઃખ આવે. કેમ? કારણ કે જીવન શું છે? એક સોગઠાની બાજી છે. તમે બહુ સારા રમનારા છો, કુકરીઓ રમતા તમને આવડે છે, પણ એટલું યાદ રાખો કે એકલા માણસથી કદી બાજી રમાય? પત્તા લઈને બેસો અને હવે એકલા ચીપ્યા કરો, મજા આવે ખરો? જેમાં કોઈ સ્પર્ધા ન હોય, જેમાં હાર જીત ન હોય, એને તો બાજી કહેવાતી હશે. હવે એકલા ચોપટ રમવા બેસો તો ચોપટ રમાતી હશે? તમે જેવી કુશળતા રાખો છો, તમે જેવી બુદ્ધિ રાખો છો, સામે પણ એવો એક માણસ બેઠેલો છે અને એના દ્વારા પણ કુકરીઓ રમાય છે, અને રમાતી કુકરીઓમાંથી ઘટનાઓ ઊભી થાય છે, અને આ ઘટનાઓ તમારી પોતાની ઊભી કરેલી ઘણીવાર નથી હોતી, તમારે ઘટનાઓના સાથે સંકળાઈ જવું પડતું હોય છે. તમે બિલકુલ ના ઈચ્છતા હો પણ તમારા આંગણે આવીને ખૂનનો કેસ ઉભો થઈ જાય, અને તમે ખૂન વખતે હાજર પણ ન હો, તમે ખૂન જોયું પણ ન હોય, અને તમને જન્મટીપની સજા થઈ જાય. નિર્દોષ માણસ અને દોષી માણસ લીલા લહેર કરતો થઈ જાય. ઘટનાઓ મારી મુઠ્ઠીની વસ્તુ નથી, તમારી મુઠ્ઠીની વસ્તુ નથી, આ ઘટનાઓનો પ્રવાહ ચાલ્યો કરતો હોય છે. રામ અને સીતા, ઓહો, જે સ્વયં સારા છે. સીતાજી સ્વયં સારા છે, પિતા સારા છે, માતા સારા છે, ભાઈઓ સારા છે, બધું આખું અયોધ્યા નગરી સારી છે. જેને બધા સારા સારા માણસો મળ્યા છે એ પણ જો દુખી થતો હોય, તો જેને નબળા જ નબળા માણસો મળ્યા હોય એની દશા શું થાય? અહીં તો બધા સારા સારા માણસો મળ્યા છે અને છતાંય દુઃખી થાય છે, તો જેને નબળા માણસો મળ્યા હોય એની પછી વાત શું કરવી? સુરપણખા સુખી છે કે દુઃખી છે?
સુરપણખા ઉપર લોકો બહુ ઘૃણા કરે છે અને ઘૃણાનું પાત્ર પણ છે. પણ તમે જરા જરા માનવતાની દ્રષ્ટિએ નીચે ઉતરીને જુઓ, સુરપણખાને જુઓ. સુરપણખા દુઃખી જીવ છે, એ બહુ દુઃખી જીવ છે. કેમ? કયું દુઃખ છે? અતૃપ્તિ. યાદ રાખજો, અતૃપ્તિનું દુઃખ છે એટલે એ ભટકે છે. તૃપ્તિ જેવું કોઈ સુખ નથી અને અતૃપ્તિ જેવું કોઈ દુઃખ નથી. તૃપ્તિ અને અતૃપ્તિ, સંતોષ અને અસંતોષ બે પ્રકારના હોય છે. એક એક અતૃપ્તિ એવી છે જે કુદરતે મૂકેલી છે. તમને ભૂખ લાગે અને તમે વ્યાકુળ થઈ જાઓ, આ જે અતૃપ્તિ છે કુદરતે મૂકેલી છે. પેલી સાધ્વીને જે તરસ લાગી અને વ્યાકુળ વ્યાકુળ થઈ ગઈ, આ જે અતૃપ્તિ છે એ કુદરતે મૂકેલી છે. ત્યાં સુધી તો બરાબર છે. તમે એવી એક વ્યવસ્થા કરો કે જેથી કુદરતી રીતે કોઈ દુઃખી ન થાય. ઉત્તમ સમાજ એ છે જ્યાં કુદરતનું મોઢું બાંધીને એને ગુંગળાવવામાં આવતો હોય તો એ સમાજ અધમ સમાજ છે. માણસોને ભૂખ્યા રાખો અને પછી તમે કોઈક વ્યાકુળ ના થાઓ, વ્યગ્ર ના થાઓ, એ સમાજ ભ્રષ્ટ થઈ જવાનો, બરબાદ થઈ જવાનો. તમારી સમાજ વ્યવસ્થા એવી હોય કે જે સમાજ વ્યવસ્થામાં કુદરતના સાથે તમે ચાલતા હો. પણ એક અતૃપ્તિ એવી હોય કે જે હમણાં જ દૂધપાકપુરી જમીન ઉભો થયો છે અને છતાંય રસોડા તરફ ને રસોડા તરફ જ એનો જીવ છે, એને તૃપ્તિ થતી જ નથી. ખાઉં 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 ખાઉં. જેના ઘરમાં સ્ત્રી ન હોય, રસોઈ ન થતી હોય, એવો એકાકી માણસ હોય અને હોટલમાં જઈને ખાય, લારીમાં ઉભો ઉભો ખાય, તો એ સમજી શકાય કે બિચારો એકલો માણસ છે, ઘરમાં રસોડું નથી, એટલે અહીં ભજીયા ખાઈ લે, પણ ગાંઠિયા ખાઈ લે, કંઈક પેલું બીજું હોય એ બધું ખાઈ લે. આજ તો બધી નવી નવી લારીઓ નીકળી છે, પહેલા જેવી નામે નતા સાંભળ્યા એવી બધી લારીઓ નીકળી છે. પણ જેના ઘરમાં રોજ 32 પકવાન થાય છે, રસોઈ બનાવનાર દેવ જેવી કન્યા છે, બિલકુલ શુદ્ધ અને પવિત્ર સરસ મજાની રસોઈ થાય છે, અને છતાંય જે લારીએ પેલી રકાબીઓ ચાટવા જાય, આ લારી ને પેલી લારી, આ હોટલ ને પેલી હોટલ, આ હોટલ ને પેલી હોટલ, એ જે અતૃપ્તિ છે એ કુદરતી છે કે અકુદરતી છે? અને એ સુખી માણસ છે? અરે સુખી માણસ તો એ છે, તમારા પૂર્વજો સુખી હતા. એક દિવસ ગેસ બનાવે અને 3 દિવસ સુધી ખાય, આ ગરડા માણસ બેઠા હોય તો પૂછી જોઈએ. એક દિવસ ગેસ બનાવે અને 3 દિવસ સુધી એ ગેસ ખાય, દૂધ કે છાશ જે ઘરમાં હોય નાખીને, પાણી એ બધું ખાઈને પછી ખાટલા ઉપર બેઠા હોય, પાઘડી બાઘડી ઉતારીને મૂકી હોય અને હોકો કે ચલમ કે કંઈ પીતા હોય, તો એના ચહેરા ઉપર ઇન્દ્રના જેવો તેજ હોય. એને તૃપ્તિ છે, બસ ગેસ તો ગેસ પણ તૃપ્તિ છે. અને આ ચપણીયા ચાટનારા અહીં ચાટે, પણે ચાટે, પણે ચાટે, પણે ચાટે, તમે એમના ચહેરા એમના ડાચા તો જોજો. અતૃપ્તિના શિકાર જ્યારે જુઓ ત્યારે કોઈ વરી આવીને કે પેલી હોટલ બહુ સારી છે, હો ક્યાંડો ત્યારે ત્યાં હેડો, પેલો વરી બીજો આવીને કે ના ના હો પેલી હોટલ બહુ સારી છે. આ હોટલ એટલે ખાલી હોટલ ના સમજી લેતા, આ તો ઉપલક્ષણ છે. અતૃપ્તિ જેવું કોઈ દુઃખ નથી અને અતૃપ્તિ કદી માણસને પલાઠી વાળીને શાંતિથી બેસવા દેતી. અમારે સાધુઓની પણ એ દશા, સવાર હજુ થયું ન હોય અને આમ ગામ સામે નજર રાખીને બેઠા હોય, ચાય કબ આવેગી, ચાય કબ આવેગી, અરે ચાય આવશે તું હમણાં ભજન કરને, ના આવે તો હોટલમાં જાય ઉભા ઉભા ચા પીતા હોય, કારણ એને તૃપ્તિ નથી અને અતૃપ્તિ એને ભટકાવે છે, રખડાવે છે. બધી અતૃપ્તિઓમાં સૌથી વધુમાં વધુ દુઃખ દેનારી જે અતૃપ્તિ છે ને
એ કામની અતૃપ્તિ છે, વાસનાની અતૃપ્તિ છે, એના જેવું કોઈ દુઃખ નહીં. ને સુરપણખાને એ દુઃખ લાગુ પડ્યું છે. આપણે બધા સુરપણખા ઉપર ઘૃણા તો કરીએ છીએ, પણ જો તમે માનવતાની દ્રષ્ટિએ, સાયકોલોજીકલ દ્રષ્ટિએ જોશો તો આ એક એવો જીવ છે જે દયા કરવાને પાત્ર છે. સવાર પડે છે અને શણગાર સજીને નીકળી પડે છે. એની અતૃપ્તિ એને ઘરમાં બેસવા નથી દેતી. હું એકવાર એક સ્ટીમરમાં યાત્રા કરું ને 9-10 દિવસ સુધી સ્ટીમરમાં રહેવાનું, એટલે કોઈ કોઈ વાર ઉપર જઉં ડેક ઉપર, પણ એ સ્ટીમરમાં ઘણા માણસો, 400-500 માણસો યાત્રા કરે છે. એમાં એક બેન તમે જુઓ તો જ્યારે જુઓ ત્યારે ડેક ઉપર ને ડેક ઉપર જ હોય. સવારે કપડાં જુદા પહેર્યા હોય, બપોરે જુદા પહેર્યા હોય, 3 વાગે જુદા પહેર્યા હોય, રાત્રે જુદા પહેર્યા હોય, તો હું વિચાર કરું કે આને આની પેટીમાં કપડાં કેટલા હશે. હવે આપણે તો એક અલફી પહેરીએ તો એ 4 દાડા ચાલે ને, 5 દિવસે ચાલે ને. બદલો તો એમાં કંઈ ડિઝાઇન તો બદલાય કે ભાઈ આ ડિઝાઇન લાવો કે પેલી ડિઝાઇન લાવો, અને આને તો બધી જાત જાતની ડિઝાઇન. અને જ્યારે જુઓ ત્યારે ડેક ઉપર ફરતી હોય, એ ઘૃણાને પાત્ર નથી, એ દયાને પાત્ર છે. એની અતૃપ્તિ એને શાંતિથી પલાઠી વાળીને બેસવા દેતી. જો સ્ત્રીને પોતાના પતિમાં અને પતિને પોતાની પત્નીમાં જો તૃપ્તિ થઈ હોય તો કદી એને ના રાવણ થવું પડે, ના કદી એને સુરપણખા થવું પડે. પણ જો એને એવી તૃપ્તિ ન થઈ હોય અને ખોટા મિત્રો મળી ગયા હોય, ખોટો સંગ મળી ગયો હોય, અને હોટલો આ લારીને પેલી લારીને, આ ખાઓ ને પેલું ખાઓ, તો એ માણસના જેવો દુનિયામાં કોઈ બીજો દુઃખી માણસ, એનું ગળપણ કેવી રીતે જાય, એની પાછલી જિંદગી કેવી રીતે જાય? એ તો દુઃખી દુઃખી થઈ જશે. રામાયણના માધ્યમથી એક સુરપણખાનું પાત્ર તમે જોશો, અને પછી એના પરિણામ એને ભોગવવા પડ્યા, અને એ પરિણામના કારણે આખું એક બહુ મોટું યુદ્ધ થયું, અને યુદ્ધમાં લંકાનો નાશ થઈ ગયો, રાવણના વંશનો નાશ થઈ ગયો. મૂળમાં શું હતું? એક સ્ત્રીની અતૃપ્તિ, એક રખડતી ભટકતી સ્ત્રીની અતૃપ્તિ. બીજી તરફ જરા વિચાર કરીએ તો ડાયામાં ડાયા અને શાણામાં શાણા પુરુષના દ્વારા પણ કોઈ વાર નાની મોટી ભૂલ થઈ જતી હોય છે. વાલ્મીકી રામાયણની એ જ ખાસિયત છે. વાલ્મીકી રામાયણ રામને મનુષ્ય માનીને ચાલે છે, અને તુલસી રામાયણ એને બ્રહ્મ માનીને ચાલે છે. એ બ્રહ્મ કદી ભૂલ ના કરે, અને ભૂલ કરે તો એને લીલા કહેવાય. અને અહીંયા લીલા નથી, અહીંયા તો માનવીય ચરિત્ર છે. અને એટલા માટે છે કે તમે સમર્થમાં સમર્થ વ્યક્તિ પાસેથી પણ કોઈ વાર આવી નાની મોટી ભૂલો થઈ જતી હોય છે. તમારી જિંદગી જીવવી હોય, તમે ઓફિસમાં કામ કરતા હો, તમે પેઢીમાં કામ કરતા હો, તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હો, આવા પ્રસંગો આવવાના જ છે. ઉત્તમ સ્ત્રી હોય અને નબળા પુરુષનો પ્રસંગ આવવાનો, અને ઉત્તમ પુરુષ હોય અને નબળી સ્ત્રીનો પ્રસંગ આવવાનો. એવું નથી કે તમે કબાટમાં જઈને બેસી જાઓ, બસ હવે કોઈ આવે જ નહીં અહીંયા, એટલી જિંદગી છે જ નહીં. તમારે તો ચારે તરફ ફરવાનું જ છે. ત્યારે આવા પ્રસંગોમાં શું કરવું જોઈએ? રામ અને લક્ષ્મણે બહુ ડાપણનું કામ કર્યું, પણ પૂંછડે જઈને ભૂલ કરી નાખી. ડાપણ એ કર્યું કે જો આ સ્ત્રી શીલવાન નથી, ભટકતી છે, રખડતી છે, રોજ સવારથી સાંજ પુરુષના શિકારમાં નીકળે છે, અને કોઈ રૂપાળો પુરુષ જુએ, કોઈ દેખાવડો પુરુષ જુએ, તે તરત જ એને વિકાર ઉત્પન્ન થઈ જાય છે. રામાયણના પાત્રોમાં એક બીજી વાત જોવાની છે. પ્રેમ વિકાર નથી. રામ અને સીતાને વાટિકામાં જે પ્રેમ થયો, પણ એમાં કામવાસના નથી. માત્ર એટલી જ અપેક્ષા છે કે મારી જિંદગીનું ખાલીપણું આ પુરુષ ભરી શકે એમ છે.
અને રામ એમ વિચાર કરે છે કે મારી જિંદગીમાં જે ખાલીપણું છે એ આ સ્ત્રી ભરી શકે એમ છે. પણ અહીંયા શું છે? અહીંયા તો વાસના છે, કામ છે. અને કામ કોને કહેવાય? જરા વાતને સમજો. માનો એના ચાર સ્ટેજ છે. પહેલા ઈચ્છા, પછી આશા, પછી તૃષ્ણા અને પછી કામ. ચાર સ્ટેજ છે. માનો કે આ ફૂલ તમે જોયું અને આ ફૂલ જોતાની સાથે એને મેળવવાની ઈચ્છા થઈ. નતું જોયું ત્યાં સુધી કંઈ નતું. તમે ઊંઝાના બજારમાં નીકળ્યા અને જલેબી બનતી જોઈ, જલેબી જોઈ એટલે જલેબી ખાવાની ઈચ્છા થઈ. પણ આગળ ચાલ્યા, ભૂલી ગયા, વાત પતી ગઈ. તો હવે ચાલતા ચાલતા ઘણી પ્રકારની ઈચ્છાઓ થાય. કોઈની સારી ગાડી આવતી હોય તો એ થાય કે આપણે આવી ગાડી હોય તો સારું. કોઈની સારી સારું સ્કૂટર આવતું હોય તો, કોઈ સારી સાડી પહેરેલું હોય તો કે આવી સાડી હોય તો. રામને કહ્યું ને કે આ મૃગ લાવી આપો મને, આ મૃગ મને સોનાનો મૃગ લાવી આપો. આ ઈચ્છા છે, કુદરતે તમારા અંદર આ મૂકેલી છે. એના કારણે પ્રગતિ થાય છે, એના કારણે સંસાર ચાલે છે. પણ હવે બધી ઈચ્છાઓ તો પૂરી નથી કરી શકાતી હોતી. આપણી તો ઘણી ઈચ્છાઓ થાય. એક માણસ મને એમ કે મને કે મહારાજ આંકડા બાંકડા બતાવો છો, તમને શું વાત કરું, અમને બાવાઓને લોકો શું સમજી રાખ્યા. અને એમાં લોકોનો દોષ નથી, દોષ અમારો જ છે. કારણ કે અમને આંકડા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. જીવન તો અમને જીવતા નથી આવડતું, બીજાને શું જીવતા શીખવાડવાના હતા. અમને પોતાને જ જીવન જીવતા ના આવડતું હોય તો બીજાને તો શું શીખવાડવાના હતા. હા બચ્ચા, મને કે આંકડા બાંકડા બતાવો છો? મેં કહ્યું ના ભાઈ, મને તો ખબર નથી પડતી કંઈ. સારું, ત્યાં એક કામ કરો ને, મને કે એક લોટરી તમારા હાથે લઈ આપો. મેં કહું કેમ તારા હાથે લઈ લે? કે ના ના, મારી ઈચ્છા છે તમારા હાથે લઈ આપો. કેમ? મને કે 2 કરોડ રૂપિયા મળે ને બસ. પછી એના ચહેરો બેરો એ બોલે બોલે તો આમ જુઓ ને, જાણે 2 કરોડ મળી ને આમ ગયા હોય. હવે મારે ઉપાધિ પછી, જો મળે તોય ઉપાધિ ને ના મળે તોય, જો મળે તો એ બધાને કહેતો ફરે કે આ મહારાજે હાથ અડાડ્યો એટલે આજ આ લોટરી લાગીને. પછી જે હોય આવે મારી પાસે, મહારાજે હાથ અડાડજો જ, જે હોય. ના ના, આટલો હાથ તો અડાડવો પડશે. અને જો ના મળે તો મહારાજમાં કંઈ હાચ નથી હો, આ તો ઠીક છે. હવે કંઈ મહારાજમાં કંઈ શું હાચ? હવે બે રીતે ઉપાધિ આ મૂર્ખાઓની પાસે, અમે સુખ નહીં અને આમે સુખ નહીં. હા, મૂર્ખાઓની પાસે સુખ કોને થાય? જેને ચોટી કાપતા આવડતી હોય, હજામત કરતા આવડતી હોય, છોલે રાખે બરાબર, એવી શરત કરે કે જો ભાઈ 2 કરોડ રૂપિયાની લોટરી લાગે તો અડધા મારા અને અડધા તાર. આમાં કેવું છે કે મૂડી એની ફાયદો આપણો, આવા ઘણા લોકો કરતા હોય છે. એટલે રામ છે એ પહેલા ઈચ્છા થાય, આ ફૂલ જોઈએ, આ ફૂલ જોઈએ ઈચ્છા, પણ પૂરી ના થઈ ઈચ્છા. એટલે એમાંથી આશા બંધાવી, આજે જલેબી નહીં ખાઉં તો કાલે ખાઈશ, કાલે નહીં ખાઉં તો પરમ દિવસે ખાઈશ, મહિને પગાર થશે તે દિવસે ખાઈશ. અને પછી મહિને જ્યારે પગાર થવાનો છે, પૈસા હાથમાં આવવાનો છે, એ દિવસની એને આશા બંધાય છે બસ. અને જે દિવસે એને પગાર હાથમાં આવે છે, પહેલા દોડતો જાય છે. ક્યાં જાય છે? પેલી આશા એને દોડાવે છે, જ્યાં જલેબી મળતી હોય ત્યાં. પછી જલેબી ખાય છે. આ બીજું સ્ટેજ છે, ઈચ્છા. ઈચ્છાનું વધારે દ્રઢીકરણ થાય ત્યારે આશા. પણ માનો કે મહિને પગાર ના આવ્યો અને અને પગાર, બધી ચીજો જ કંઈ પગારથી મળતી નથી હોતી. કેટલીક ચીજો એવી હોય છે કે તમે તમે તમારા હદ બહારની કલ્પનાઓ કરીને બેઠા હો, હદ બહારની, હદ બહાર. 2-3 વર્ષ પહેલા મારે ત્યાં એક બ્રાહ્મણ આવ્યા. મને કે મહારાજ દુઃખી દુઃખી થઈ ગયો છો. મેં કહ્યું શું છે કહો. કે જી વર્લ્ડમાં નોકરી કરતો હતો.
₹1800 પગાર હતો. પછી આ પુસ્તક મારા હાથમાં આવ્યું અને આ પુસ્તકના પાછળ એવો પડી ગયો એ નોકરીમાંથી રાજીનામું આપી દીધું. અને હવે મારી દશા એ છે કે ઘરમાં અનાજ ખાવાનું રહ્યું, બૈરા છોકરા બધા અત્યારે ભૂખે મરે છે. એટલે કોઈએ મને કહ્યું કે તું આ મહારાજ પાસે જા, તને રસ્તો બતાવશે. મેં પુસ્તક જોયું તો પુસ્તક ઉપર લખેલું મંત્ર પ્રયોગ, બધા જુદા જુદા મંત્રોના પ્રયોગ. વીંછી ઉતારવાનો મંત્ર, સાપ ઉતારવાનો મંત્ર, લક્ષ્મીનો ઢગલો કરવાનો મંત્ર, વશીકરણ મંત્ર, અપ્સરાને બોલાવવા, એને પછી બધી ટીક કરેલી, આમાં ટીક કરેલી. એટલે આ બધા પ્રયોગો કરેલા એમ. આ છેલ્લા 3 વર્ષથી આ જ પ્રયોગો કરેલા એમ. મેં કહું આ પ્રયોગો તે કર્યા, એમાંથી કંઈક છે, કશું ના મળ્યું. કંઈ કહેતા કંઈ ના મળ્યું. તો એટલો વિચાર કર કે જો આ લક્ષ્મીનો ઢગલો કરવાનો પ્રયોગ થતો હોત તો આ છાપનારો પોતે જ ઢગલો ના કરો, આ લખનારો ને છાપનારો પોતાના ઘરમાં જ ઢગલો ના કરો. વૈભવ લક્ષ્મીનું વ્રત પેલો છપાવનારો છે એના ઘરમાં જ વૈભવ લક્ષ્મીનો ઢગલો ના કરો. આ પુસ્તકોના દ્વારા રૂપિયો શું કામ કમાવા નીકળ્યો હશે? પણ કે હવે જે થઈ ગયું. અત્યારે તો મારો ₹2500 પગાર થયો હોત. એક કામ કર, મારા દેખતા હું દિવાસળી આપું ને આ પુસ્તકને તું દિવાસળી ચા. એવું ના સમજતા કે માણસ દારૂડિયાના દ્વારા બગડતો હોય છે. દારૂડિયાના દ્વારા બગડે, જુગારીઓના દ્વારા બગડે, પણ એનાથી એ વધારે ઘણી વાર ધર્માભાસવાળા પુસ્તકોથી બગડે, ધર્માભાસવાળા માણસોથી બગડે. એમાં વાત ભગવાનની હોય, મંત્રો હોય, ચર્ચા હોય, પણ એનું જીવન બરબાદ થઈ જાય. એના જીવનની અંદર જુઓ તો બિલકુલ બરબાદી આવી જાય. અને પેલા દારૂડિયાને સુધારી શકાય, પણ આ ધર્માભાસમાં જે ગુમરાહ થયેલા માણસો છે એને સુધારવા કેવી રીતે? ભગવાનના નામે માણસ બગડે. એટલે મને કે એકે ઈચ્છા પૂરી ન થઈ, આમાં કોઈ મંત્ર સફળ ન થયો. પહેલે ઈચ્છા, પછી આશા, અને આશા પૂરી ના થઈ. હવે માનો તમારે રાષ્ટ્રપતિ થવું છે, આશા કરી છે કે આ ચૂંટણીમાં નહીં તો આવતી ચૂંટણીમાં, અને આવતી ચૂંટણીમાં નહીં તો એવા એક માણસ છે, દર વર્ષે દર જ્યારે ચૂંટણી થાય ત્યારે ફોરમ, એમનું નામ છે ધરતી પકડ. એ ધરતીને નથી પકડતા, પેલા ફોરમને પકડે છે. આશા પૂરી ના થઈ, પણ એ આશા મરી જાય તો કામ અટકી જાય. પણ ત્યાંથી એક નવું તત્વ ઉભું થઈ જાય, એનું નામ છે તૃષ્ણા. એનું નામ છે તૃષ્ણા. અને તૃષ્ણાનું કામ છે તાણી લેવું. જેમ માછલી છે એ પાણીમાં પેલું નાખ્યું હોય ગલ, તો એમાંનો ખોરાક છે એ માછલીને તાણે છે, પણ દૂર હોય તો એમ નજીક આવે છે. અને પછી એ પેલા કાંટાની અંદર જોરથી મોઢું મારે છે, તાળવું એનું છે, વેદન થઈ જાય છે, મરી જાય છે. એમ જીવ છે, મનુષ્ય છે, એની ત્રીજી ઈચ્છાનું જે ત્રીજું રૂપ છે એ તૃષ્ણા છે. અને એનું ચોથું રૂપ છે, એનું નામ કામ છે. ફરક શું છે? ઈચ્છામાં, આશામાં, તૃષ્ણામાં અને કામમાં ફરક શું છે? કામ જ્યારે ચોથી કક્ષાએ ઈચ્છા પહોંચે ત્યારે આ ફૂલ મારે જોઈએ 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 જોઈએ, હમણાં જ જોઈએ, કાલે નહીં, પરમ દિવસે નહીં, પગાર થાય ત્યારે નહીં, પછી નહીં, હમણાં જ જોઈશે. જે સમયની ધીરજ ન રાખી શકે એનું નામ કામ કહેવાય. ભૂખ લાગી હોય તો કલાક, બે કલાક, 4 કલાકની માણસ ધીરજ રાખે, એક દિવસે કાઢી નાખે, બીજો દિવસે કાઢી નાખે, હમણાં ને હમણાં, હમણાં ને હમણાં જોઈએ, એનું નામ છે કામ. અને આ જે સુરપણખા છે એ ભૂખથી નથી પીડાતી, તરસથી નથી પીડાતી, અતૃપ્તિથી પીડાય છે. અને કઈ અતૃપ્તિ? તો રાજાની બેન છે, એના ઘરમાં ઐશ્વર્યનો ઢગલો છે, અને ઐશ્વર્યનો ઢગલો છે એટલે એક જ અતૃપ્તિ છે, બાકી બધું તો ખૂબ છે. અને અતૃપ્તિ એને શાંતિથી બેસવા નથી દેતી, ઊંઘવા નથી દેતી,
અને એને તરત જ પ્રસ્તાવ રાખી દીધો, નહીં તો સ્ત્રીમાં થોડીક શરમ હોય, મર્યાદા હોય, મર્યાદા હોય, અને આ તો તરત જ પ્રસ્તાવ રાખી દીધો. અને એ પ્રસ્તાવના દ્વારા રામને લક્ષ્મણને ખ્યાલ આવી ગયો કે આ હરાડું ઢોર છે, અને હરાડા ઢોર ઉપર ભરોસો કરાય એને તમે રાત્રે છોડો કે ખીલેથી છોડો એટલે એના ઉપર ભરોસો કરાય ખરો? કે આ હરાડું ઢોર કોઈના ખેતરમાં નહીં જાય એવો ભરોસો કરી શકાય ખરો? એ તો છૂટશે એવું સીધું કોઈના ખેતરમાં જ જવાનું છે. અને જેણે ઘરમાં હરાડું ઢોર બાંધ્યું હોય એની દશા કેવી હોય વિચાર કરો. બંધાઈ ગયું, જાણતા અજાણતા ભૂલે ચૂકે, હવે રડો આખી જિંદગી પોકે ને પોકે. રામાયણ શું છે? તમારી કથા છે, આપણી કથા છે, આપણા આપણા જીવનની કથા છે. આ આ કથા શું કામ કરે છે? હડકવાને ઓછો કરે છે. કેટલાક સંગ એવા હોય કે હડકવાને વધારી મૂકે, વધારી મૂકે કે ના વધારી, દોડતા હોય એને ઢાળ આપે, દોડતા હોય એને ઢાળ આપે. મહારાજ કે અરે રજનીશનો સિદ્ધાંત સમજવા જાણવા જેવો છે.